દોસ્ત, મારું નામ છે વિશાલ ભાદાણી અને હું તમારા માટે દુનિયાના ઉત્તમ અંગ્રેજી પુસ્તકોનો સાર એકદમ ટૂંકમાં ગુજરાતીમાં લઈને આવ્યો છું. આજનું પુસ્તક છે કાન્ટ હર્ટ મી, જેના લેખક છે ડેવિડ ગોગિન્સ. મિત્રો, આ પુસ્તક એવા તમામ લોકો માટે છે કે જે કાયમ રોદણા રોવે છે, ફરિયાદો કરે છે, મને આ ન મળ્યું, મને તે ન મળ્યું, મને આ નડ્યા, ફલાણાએ મને આમ કીધું, મારું તો બાળપણ ગરીબીમાં વીત્યું, વગેરે વગેરે વગેરે. આ પુસ્તક તમને તમારા ભૂતકાળની બધી જ સાંકળો અને આળસમાંથી ફૂફાડો મારીને બેઠું કરવા માટે સમર્થ છે. મારા કેટલાક પ્રિય પુસ્તકોમાંનું આ એક છે. ડેવિડ ગોગિન્સ એટલે શારીરિક ક્ષમતાઓની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ. કેવી રીતે? એણે 70 કલાકમાં 4030 પુશઅપ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં પણ દુનિયાની સૌથી પાવરફુલ આર્મી યુનિટ જે અમેરિકન નેવી સીલ્સ છે એમાં પસંદગી પામીને કામ કર્યું. આવો માણસ. પણ અહીં સુધી પહોંચવા માટે એણે એના શરીરને અને એથી આગળ એના મનને કેવી રીતે તૈયાર કર્યું? જ્યાં સુધી આપણે વ્યક્તિ નિર્માણની સાચી અને આકરી કહી શકાય એવી પ્રક્રિયામાં ઉતરતા નથી ત્યાં સુધી આપણને ખબર જ ના પડે કે આવા ચમકતા હીરા કેવી રીતે બનતા હોય છે. ડેવિડનો જન્મ અમેરિકામાં 1975માં થયો. એક આફ્રો અમેરિકન બાળક એટલે ડેવિડ. એનું બાળપણ ખૂબ જ યાતનાભર્યું. દુનિયામાં જેટલા ખરાબ કામ કહી શકાય એ બધા જ એના પિતા કરતા. ડેવિડની માને એ રોજ મારતા, રાતના 12 વાગ્યા સુધી બાળકો પાસે કામ કરાવતા. પોતાની માને રોજ એના પિતા મારે આ બધું જોનારા ડેવિડ પર ખૂબ ખરાબ માનસિક અસર પડી અને 8 વર્ષનું બાળક ડિપ્રેશનમાં આવી ગયું. સ્ટ્રેસ તો એટલો વધારે કે 8 વર્ષના ડેવિડના વાળ ખરવા લાગેલા. ડિપ્રેશનના લીધે ભણવામાં પણ કોઈ એકાગ્રતા આવે નહીં એટલે શાળામાં બધા એની મજાક ઉડાવે. મિત્રો, કિશોરાવસ્થા સુધી તો ડેવિડને વાંચતા પણ નહોતું આવડતું. વળી આખાય વર્ગમાં બધા શ્વેત બાળકોની વચ્ચે એક શ્યામ બાળક એટલે ડેવિડ, એટલે સ્વાભાવિક રીતે જ રંગભેદનો શિકાર રોજ બનવાનો. પણ આ બધાનો અંત નક્કી હતો. એક દિવસ સવારે ડેવિડે ટીવીમાં અમેરિકન નેવી સેલ્સને કેવી તાલીમ આપવામાં આવે છે એનો કાર્યક્રમ દર્શાવવામાં આવતો હતો એ જોયો. આ તાલીમ દુનિયાની સૌથી અઘરી તાલીમ આપવામાં આવે છે. ડેવિડે નક્કી કર્યું કે આ થઈ શકે, પણ એના માટે ડેવિડે વજન ઉતારવો પડે એવું હતું. તાલીમ માટે જરૂરી વજન હતો 191 પાઉન્ડ અને એ સમયે ડેવિડનો વજન હતો 291 પાઉન્ડ. માત્ર 3 જ મહિના બાકી હતા અને ડેવિડે 100 પાઉન્ડ વજન ઉતાર્યો. કેવી રીતે? સખત પરિશ્રમ, કોઈ બહાનું નહીં. ડેવિડે મનોમન નક્કી કર્યું કે કાં તો હું મારી ભૂતકાળની યાતનાઓને યાદ કરી કરીને મરી જાઉં, લોકોની સહાનુભૂતિ મેળવું, અથવા મારા ભવિષ્યનું નિર્માણ હું ઈચ્છું એવી રીતે કરું. એટલે એણે તાલીમની શરૂઆત કરી અને તાલીમ, મિત્રો, કેવી અઘરી હોય એનું ઉદાહરણ આપતા ડેવિડ કહે છે કે તાલીમના એક સેગમેન્ટ માટે
અમારે સતત 5 દિવસ સુધી એક ધારું જાગવું ફરજિયાત હતું. કલ્પના કરી જુઓ, આપણે એક દિવસ પણ ઉજાગરો થાય તો બીજો દિવસ આપણું શરીર જવાબ દઈ દે છે. અમેરિકન નેવી સેલમાં પસંદગી થઈ ગઈ, સરસ નોકરી લાગી ગઈ, પણ આ ડેવિડ જરા જુદી માટીનો. એને હવે એમ થયું કે મારી શારીરિક ક્ષમતાઓની પરાકાષ્ઠા બીજી શું હોઈ શકે, હું કેવી રીતે માપું, બીજો પડકાર કેવો ઝીલું. એવામાં 2005માં એને કોઈએ કહ્યું કે તું અલ્ટ્રા રનિંગ મેરેથોનમાં ભાગ લે ને. મિત્રો, આ એવી મેરેથોન છે કે જે દુનિયાની સૌથી અઘરી મેરેથોન કહેવાય, જેમાં 135 માઇલ દોડવાનું, એ પણ દુનિયાના સૌથી ગરમ પ્રદેશમાં. આની જે ક્વોલિફાઇંગ ટેસ્ટ છે એમાં તમારે ભાગ લેવો હોય તો પણ તમારે 100 માઇલ દોડવું ફરજિયાત છે. ડેવિડે આ મેરેથોન માત્ર 38 કલાકમાં પૂરી કરી. અને હવે જોજો, માણસ ઘસાઈને કેવો ઉજળો થાય. આ હરીફાઈ કે આવી બધી અનેક હરીફાઈઓમાંથી જે પૈસા મળ્યા ને, એ બધા પૈસા ડેવિડે અફઘાનિસ્તાનમાં મરેલા અમેરિકન જે સૈનિકો હતા એમના પરિવારજનોને આપ્યા. આત્મકથા જેમ જેમ વાંચતા જઈએ એમ એમ આપણને આપણે કેટલો સમય વેસ્ટ કરીએ છીએ, આપણે આપણી જાતને કેટલી નબળી ગણીએ છીએ એનો અહેસાસ થતો રહે છે. ઘણા બધા લોકો ડેવિડને પૂછે છે કે તમારી આટલી ભવ્ય સફળતાનું રહસ્ય શું છે, ત્યારે ડેવિડ કહે છે, અને ધ્યાનથી સાંભળજો, એ એમ કહે છે, જાત સાથે પ્રામાણિક બનીને બધા જ શોર્ટકટ બંધ કરો, માત્ર અથાગ પરિશ્રમ. ગમે તેટલી ટેલેન્ટ હશે પણ જો વર્ક એથિક્સ નહીં હોય ને તો તમે પાંખ વગરના પંખી બની જશો. કેટલી સરસ વાત છે, પાંખ વગરના પંખી. ઘણા લોકો એમ કહે છે કે અમારે વહેલા ઉઠવું છે, અમારે કસરત કરવી છે, અમારે દોડવું છે, પણ સમય નથી. ત્યારે ડેવિડ કહે છે, હું રોજ 4 વાગે ઉઠી જાઉં છું, 10 માઇલ દોડું છું, પછી આવીને નાહી ધોઈ ફ્રેશ થઈ નાસ્તો કરી અને 25 માઇલ દૂર આવેલી ઓફિસે સાયકલ લઈને જઉં છું. મિત્રો, આમાં બધું જ આવી ગયું. આપણે ગયા એપિસોડમાં રોબિન શર્માના ધ 5 AM ક્લબમાં પણ આ જ બાબત જોઈ ગયા કે વહેલું શા માટે ઉઠવાનું. ડેવિડ ગોગિન્સ આ પુસ્તકમાં બહુ જ સરસ બીજી થિયરી આપે છે. એમ કહે છે કે આપણે જ્યારે ખૂબ શારીરિક મહેનત કરીએ અને થાકી જઈએ ત્યારે ખરેખર શરીરની માત્ર 40% ઉર્જા જ વપરાય છે, પણ કારણ કે આપણું બ્રેઇન એ રીતે ડિઝાઇન થયેલું છે કે જે શરીરને સાચવી રાખે, એટલે શરીર પોતાને બચાવવા માટેની 60% ઉર્જા પોતે પોતાની પાસે રાખે છે, એને એક્સ્ટ્રા મહેનતમાં વાપરતું નથી. એટલે એ મનને સંકેત આપે કે બસ હવે બહુ થયું હો. એટલે ડેવિડ કહે છે કે આપણે 40% અટકવાનું નથી, શરીર પાસે ધારીએ એ કામ લેવાનું છે. ટૂંકમાં કાન્ટ હર્ટ મી આત્મકથા 3 વસ્તુઓ પર ફોકસ કરે છે. 1, ભૂતકાળ ગમે તેટલો ખરાબ હોય એમાંથી બહાર નીકળી જ શકાય. 2, ફરિયાદો કરવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરો, હાર્ડવર્કનો કોઈ જ વિકલ્પ નથી. અને 3, 40% અટકવાનું નથી. મિત્રો, આ ગુજરાતી ટૂંક સાર કોઈ પણ રીતે મૂળ પુસ્તકનો અવેજી નથી હો, યે તો સિર્ફ ટ્રેલર થા, પૂરી પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત. મારી સૌને નમ્ર અપીલ છે કે તમે કાન્ટ હર્ટ મી પુસ્તક વાંચો. તમને આ ટૂંકમાં પુસ્તક પરિચય કેવો લાગ્યો મને કહેશો ને? મારો વોટ્સઅપ નંબર છે 9426885387. થેન્ક યુ સો મચ.